ગુજરાત પ્રદેશ પણ ત્રીજી વાર 26 માંથી 26 સીટ જીતીને આપણે પણ હેટ્રિક કરવા તરફ જઈ રહ્યા છીએ. પણ 26 માંથી 26 તો બે વાર જીત્યા હોય ને ત્રીજી વાર જીતવું હોય તો એના માટે કંઈક અલગ ગુજરાત પાસેથી લોકોની આખા દેશના કાર્યકર્તાની અપેક્ષા હોય છે અને એ અપેક્ષા પૂર્ણ કરવાની તાકાત ગુજરાતના સૌ આગેવાન ભાઈ બહેનોના અને કાર્યકર્તાઓમાં છે. એના જ કારણે આપણે આગ્રામાં આગ્રા ત્યારે ટાર્ગેટ નક્કી કરીએ છીએ ત્યારે એ ટાર્ગેટને પહોંચી વળીને ત્યાં સુધી પહોંચવાનો સંકલ્પ લઈને તમારા બધાની મહેનત રંગ લાવે છે અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રકારનું આયોજન કરીને આપણે ટાર્ગેટ પૂરું કરી શકીએ છીએ. આજે પણ ગુજરાતની અંદર 52,000 બૂથ છે. એ 52,000 બૂથમાંથી 2022ના ઇલેક્શનમાં લગભગ 15,700 બૂથ આપણે માઇનસ હતા. આ વખતે આપણે લોકસભામાં જેમ હમણાં કહ્યું અર્ષદભાઈએ તેમ કે 5 લાખની લીડ, ઓછામાં ઓછી 5 લાખથી વધુ લીડ સાથે આપણે જ્યારે જીતવું છે અને એ નક્કી છે ત્યારે આપણે ટાર્ગેટ કરીને ચાલુ પડશે. ફક્ત નાણાના આધારે ઇલેક્શન ન જીતાય, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલા વિકાસના કામો અને જ્યારથી પાર્ટીની સ્થાપના થઈ તે વખતથી રાજ્યમાં કે કેન્દ્રમાં મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો એ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. એના કારણે મોદી સાહેબની ગેરંટી અને વિશ્વાસ ઊભો થયો છે. એના સથવારે એ આપણે 15,700 જે માઇનસ બૂથો છે એને પ્લસ કરીને આપણે દરેકને ટાર્ગેટ આપીએ છીએ કે એમના વિધાનસભામાં એમને મળેલા મતો કરતાં કેટલા મત વધારે મળવા જોઈએ. જેમ વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે સાંસદો અને કાર્યકર્તાઓ એમને એક રિઝલ્ટ આપ્યું. આ વખતે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં જે એમને મત મળ્યા હોય એનાથી વધુ મત લાવવાની જવાબદારી એમની છે. આ સંપૂર્ણ જવાબદારી માટેનું પ્લાનિંગ સંગઠનને સાથે રાખીને દરેક